મુદસાણીયા જેટના જૂનાગઢ જિલ્લાના બેસાણ તાલુકામાં ખારજિયા બે સેન્ટરમાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે મારી ફરજ બજાવું છું. આજનો મારો વિષય છે બાળકોને ઉકાળો બનાવતા શીખવું. આ કોરોના મહામારીના સમયમાં બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે બાળકોને આજે ઉકાળો બનાવતા શીખવીશ. ઉકાળો બનાવવામાં મેં આટલી સામગ્રી લીધી છે. અજમાના પાન, પેલા આપણે 5 થી 6 અજમાના પાન લઈશું. ત્યારબાદ તુલસીના પાન લેશું. થોડાક 8 થી 10 જેટલા ફુદીનાના પાન લેશું. આ બધા પાનને સારી રીતે સાફ કરશું. પેલા એક બાઉલમાં 1 ગ્લાસ જેટલું પાણી લેશું આપણે. ત્યારબાદ તુલસીના પાન, અજમાના પાન અને ફુદીનાના પાનને થોડા રસ્તા વડે ક્રશ કરી અને પછી પાણીમાં નાખશું તો સરસ રીતે ઉકાળાનો સ્વાદ આવશે. ત્યારબાદ આદું પણ આપણે છીણીને નાખશું. ત્યારબાદ આપણે 8 થી 10 જેટલા મરીનો પાવડર બનાવશું. પાણી ઉકળે છે તેમાં મરીનો પાવડર પણ નાખી દઈશું. અડધી ચમચ જેટલું સિંધાલું નાખશું. આ રીતે ધીમા તાપે પાણીને ખૂબ જ ઉકળવા દેશું.
ચાલો હવે એકદમ ઉકળી અને સરસ આપણો ઉકાળો તૈયાર થઈ ગયો છે. એક તપેલી નગાડી લઈશું. આ ઉકાળામાંથી વરાળ વહી જાય, ઓછી થઈ જાય, ત્યારબાદ આપણે અડધું લીંબુ અને બે ચમચી મધ ઉમેરી દઈશું. આ ઉકાળો બાળકોને દરરોજ પીવડાવવાથી બાળકોનું સ્વાસ્થ્ય ખૂબ જ સરસ રહેશે.